जय श्री कृष्ण बाळको, आपणे आजे धोरण एक अने विषय अंग्रेजीमां पुनरावर्तन एटले के रिविजन करवानुं छे। तो आजे आपणे रिविजनमां जोवानुं छे प्रथम अने बीजी एबीसीडी उच्चार साथे लखवानी छे। आपणे अत्यार सुधी एक एबीसीडी एटले के प्रथम एबीसीडी अने उच्चार, बीजी एबीसीडी अने उच्चार एवी रीते जोयुं हतुं। અને આજે આપણે બંને એબીસીડી પણ સાથે લખવાની છે અને ઉચ્ચાર પણ સાથે જ લખવાનો છે। બંને એબીસીડીના ઉચ્ચાર તો સરખા જ થાય છે એટલે આજે આપણે ત્રણેય વસ્તુ સાથે જોઈશું, એટલે તમને ખ્યાલ આવી જાય કે એબીસીડીના પહેલી અને બીજી એબીસીડીના મૂળાક્ષર જુદા જુદા લખાય પરંતુ ઉચ્ચાર તો બંનેના એક જ થાય છે। એટલે આપણે આજે એ રીતે જોઈશું, તો કદાચ પરીક્ષામાં પૂછાય, ફાઇનલ પરીક્ષામાં તો આપણને આવડી જાય। તો ચાલો શરૂ કરીએ। જો પહેલા આપણે એ લખવાનું છે, પહેલો મૂળાક્ષર કયો આવશે એબીસીડીમાં? એ। તો પહેલી એબીસીડીનો એ થશે આવી રીતે, બરાબર, અને બીજી એબીસીડીનો મૂળાક્ષર આ એ, અને એનો ઉચ્ચાર થશે એ। જો આ પહેલી એબીસીડીનો એ છે, આ બીજી એબીસીડીનો એ છે, અને ઉચ્ચારમાં લખવાનું એ, બરાબર। હવે બી લખવાનો છે આપણે, તો બીમાં થશે બી અને બી, અને ઉચ્ચાર લખવાનો છે બી આવી રીતે, એ એ બી બી, બરાબર। પછી આવશે સી અને સ્મોલ સી, આ સી। આપણે બીજી એબીસીડીના મૂળાક્ષરને સ્મોલ લેટર કહી શકીએ, શું કહેવાય? સ્મોલ લેટર, એટલે હવે આપણે એવી રીતે બોલશું, બરાબર। જો હવે આવશે ડી, ડી ફોર ડોગ અને સ્મોલ ડી, બરાબર, ડી ડી, એ બી સી ડી। હવે આવશે ઈ, ઈ ફોર એલિફન્ટ અને સ્મોલ ઈ નો આવી રીતે થાય, પછી આવશે ઈ, ઓકે, એ બી સી ડી ઈ। હવે આવશે એફ, તો એફ અને સ્મોલ એફ, અહીંયા લખવાનું છે એફ, બરાબર। પછી આવશે જી, જી ફોર ગોટ, તો આ જી પહેલી એબીસીડીનો અને સ્મોલ જી, તો આ થશે જી। એ બી સી ડી ઈ એફ અને જી, ઓકે। હવે આવશે જી, પછી આવશે એચ, તો એચ અને સ્મોલ એચ, તો એચ આવી રીતે। પછી આઈ, આઈ ફોર આઈસ્ક્રીમ, આઈ। પછી છે જે, જે ફોર જગ અને સ્મોલ જે, આ છે જે। પછી કે ફોર કાઇટ, આ પહેલી એબીસીડીનો કે અને અહીંયા આવશે સ્મોલ કે, એટલે કે બીજી એબીસીડીનો કે, એચ આઈ જે કે। પછી એલ અને એલ, તો લખવાનું છે ઉચ્ચારમાં એલ। પછી આવશે એમ, એમ ફોર મેંગો, આ પહેલી એબીસીડીનો અને સ્મોલ એમ થશે આવી રીતે, અને ઉચ્ચારમાં લખવાનું છે, અને એકમાત્ર એ મ એમ। પછી આવશે એન, તો એન પહેલી એબીસીડીનો અને સ્મોલ એન અહીંયા લખીએ, અને ઉચ્ચારમાં લખવાનું છે એન, બરાબર। આપણે ક્યાં સુધી લખ્યું? એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન। હવે આગળ આપણે જોઈએ તો આવશે ઓ અને સ્મોલ ઓ, તો લખવાનું છે ઉચ્ચારમાં ઓ। પછી આવશે પી, આ પ્રથમ એબીસીડીનો, આ સ્મોલ લેટર એટલે કે બીજી એબીસીડીનો, આ લખાય પી। પછી આવશે ક્યુ, તો પ્રથમ એબીસીડીનો ક્યુ અને સ્મોલ લેટર ક્યુ એટલે કે બીજી એબીસીડીનો, પછી લખવાનું ઉચ્ચારમાં
ક્યુ, બરાબર. હવે આવશે આર, ક્યુ પછી આવશે આર, આર ફોર રોઝ અથવા રેડ, અને આ છે સ્મોલ લેટર એટલે કે બીજી એબીસીડી નો આર. અહીંયા લખવાનું છે આર, ઓપી ક્યુ આર. હવે આવશે એસ, આ છે એસ અને આ છે સ્મોલ એસ, તો અહીંયા ઉચ્ચારમાં લખવાનું છે એસ, ઓકે. પછી છે ટી, ટી ફોર ટાઈગર, અને આ છે સ્મોલ લેટરનો ટાઈગર એટલે કે બીજી એબીસીડીનો, તો ટી, સ્મોલ લેટર ટી અને પ્રથમ એબીસીડીનો ટી, ઉચ્ચારમાં આવશે ટી. હવે આવશે યુ, યુ ફોર અમ્બ્રેલા, યુ ફોર અમ્બ્રેલા, પહેલી એબીસીડીનો, આ છે બીજી એબીસીડીનો એટલે કે સ્મોલ લેટર, તો અહીંયા આવશે યુ. પછી છે વી, તો વી, ઉચ્ચારમાં લખવાનું વી. હવે આવશે ડબલ્યુ, આ પ્રથમ એબીસીડીનો ડબલ્યુ અને સ્મોલ લેટર ડબલ્યુ, ઉચ્ચારમાં લખવાનું છે ડબલ્યુ, બરાબર. જો આવી રીતે લખાય ડબલ્યુ, પહેલી એબીસીડીનો, બીજી એબીસીડીનો, યુ વી ડબલ્યુ. હવે આવશે એક્સ, એક્સ ફોર ક્રિસમસ ટ્રી, અને સ્મોલ એક્સ આવી રીતે લખવાનું છે એક્સ, ઉચ્ચારમાં લખવાનું એક્સ, ઓકે. આ બીજી એબીસીડીનો એક્સ, આ પ્રથમ એબીસીડીનો એક્સ. હવે વાય, તો આ વાય, પહેલી એબીસીડીનો, આ બીજી એબીસીડીનો વાય, જો આવી રીતે. અને છેલ્લે આવશે ઝેડ, આ ઝેડ ફોર ઝીબ્રા, ઉચ્ચારમાં લખવાનું છે ઝેડ. જોયું બાળકો આપણે કેવી રીતે આજે લખી, પ્રથમ એબીસીડી અને બીજી એબીસીડી બંનેના મૂળાક્ષર આપણે સાથે જ લખ્યા અને સાથે તેના ઉચ્ચાર લખ્યા. બંને એબીસીડીના ઉચ્ચાર તો એક સરખા જ થાય, ફક્ત તેના મૂળાક્ષરના આકાર એટલે કે મૂળાક્ષર બદલાય. તો આપણે આજે આ બધું સાથે લખ્યું ને એટલે તમને ખ્યાલ આવી જશે કે પહેલી એબીસીડી અને બીજી એબીસીડીનો મહાવરો પણ થઈ જાય કે કેવી રીતે મૂળાક્ષર આવે, અને તેના ઉચ્ચાર સામે કેવી રીતે તેને લખાય એ પણ તમને ખ્યાલ આવશે. એટલે તમારે આ બોર્ડ વર્ક કરેલું છે સરસ વર્ગ કાર્યને, એટલે કે પાકી નોટમાં સારા અક્ષરે લખવાનું, ઘરકામની નોટમાંય લખવાનું, એટલે તમને ખ્યાલ આવે કે આપણે આ કેવી રીતે પૂછાઈ શકે છે પરીક્ષામાં. તો બંને નોટમાં સારા અક્ષરે લખી નાખજો, અને સ્વાધ્યાય પોથીમાં આગળના બીજા બે પેજ હોમવર્કમાં તમારે પૂર્ણ કરવાના છે, ઓકે. ચલો આવજો, જય શ્રી કૃષ્ણ.